ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે સુરતમાં મિની બજાર ખાતે મીટિંગ રાખવામાં આવી। બે વર્ષથી કોરોના ચાલી રહ્યો છે ત્યારે ગત વર્ષે ગણેશ ઉત્સવ કોરોના કાળમાં ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે આજે મિની બજારમાં સૌરાષ્ટ્ર પટેલની વાડીમાં મિટિંગ રાખવામાં આવી હતી। સેક્ટર 1 શ્રી પરિમલ માલ ઝોન 1 અધિકારી એસીપી સી કે પટેલ અને 3 પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા, ત્યારે પોલીસ કમિશનર દ્વારા આયોજકોને 4 ફૂટની મૂર્તિની પરમિશન દેવામાં આવી છે, ત્યારે આયોજકોને જાહેરમાં વિસર્જનની પરમિશન બંધ રાખવામાં આવી છે। ત્યારે પોલીસ અધિકારી દ્વારા પીઓપીની મૂર્તિ કરતાં માટીની મૂર્તિનું કહેવામાં આવ્યું, આયોજકોને ઘરે વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું। સરથાણાના પીઆઈ ગુર્જર સાહેબ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને સાયબર અવેરનેસની માહિતી આપવામાં આવી। રિપોર્ટર કેમેરામેન કેસી વગાસિયા સાથે આશીષ ફળદુ, સુરત। જય હિન્દ। આજરોજ ગણપતિ આયોજકોની મિટિંગ રાખવામાં આવેલી હતી, તેમજ સરકારનું જાહેરનામું તેમજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના જાહેરનામા બાબતે અમારા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી મલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી પરમાર સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી સી કે પટેલ સાહેબના હાજર રહેલા, તેમજ કાપોદરા સરથાણા અને વરાછા પોલીસ સ્ટેશનના તણેતણ પોલીસ સ્ટેશનના 200 થી 300 આયોજકો હાજર રહેલા, તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું છે। અને તે બાબતે અમારા સુરત પોલીસ વતી હું વિનંતી કરું છું કે દરેક આયોજકો જે અમારા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રીએ જે પણ માર્ગદર્શન આપ્યું છે તે માર્ગદર્શનનું 100% પાલન કરે અને હાલ વિશ્વ લેવલની જે મહામારી છે કોરોનાની તેનું 100% પાલન કરે એવી હું દરેક આયોજકો પાસે વિનંતી કરું છું।